અને એક વાત કીધી માતૃવત પરદારાંશ્ચ પરદ્રવ્યાણી લોષ્ઠવત આત્મવત સંભૂતાની યહ પશ્યતી સહ પશ્યતી આવા સાધુ હોય એ પરસ્ત્રીને માં સમાન જોવે છે અને પર ધનને એ ધૂળ સમાન જોવે છે અને સર્વભૂત પ્રાણી માત્રને પોતાના આત્માની સમાન જોવે છે આવું જોનારો જ હકીકતમાં જોવે જોનારો એક એક શ્લોક જો અને ચાણક્યની આ વાત જોઈને કોઈ કવિએ લખ્યું કે આવા ગુણિયલ પુરુષ જ્યાં જાય ને ત્યાં સર્વત્ર પ્રકાશ ફેલાય જ્યાં રહે ગુણવંતનર તાકી શોભા ભૂત જ્યાં ધરે દીપક તહા નીચે કરે ઉદ્યો જ્યાં દીવો તમે લઈને જાવ અંધારું દૂર થાય એમ આવા સત્પુરુષ કે સદગુણી માણસ જ્યાં જાય ત્યાંથી અજ્ઞાન દૂર થાય અને પ્રકાશ ફેલાય આટલી વાત અહીંયા બહુ સરસ કીધી હવે ચાણક્ય એક વાત એ કે છે બધામાંથી ગુણ શીખવા બધામાંથી ગુણ શીખવા બહુ ઝાઝા શ્લોક છે એ બધા મારે નહીં લેવા પણ એક ખાલી એણે જે કીધું ને એ તમને કહું સિંહમાંથી કે એક ગુણ લેવો બગલામાંથી એક લેવો કુકડામાંથી ચાર ગુણ લેવા કાગડામાંથી પાંચ શીખવા અને કૂતર્યામાંથી છ ગુણ શીખવા અને ગધેડામાંથી ત્રણ શીખવા ગધા ગાલી નહીં હે એને ગધા બી તારીફથી થાલી હૈ ગધા ગાલી નહીં તારીફ કી થાલી એમ બધામાંથી ગુણ શીખવા હવે એ એટલા બધા જે અહીંયા એને વર્ણેવા છે એ અમુક હજી મને બહુ એટલા બધા નહીં ફિટ બેતા એટલે હું જે વાત મને બહુ મગજમાં અનુભવ પ્રમાણે બીજા પ્રમાણે ફિટ ન બે એવી હું બહુ તમને ન કહું એટલે હું એ વાત બહુ એટલી બધી નહીં કહું પણ એમાં એણે બધા પાંચ ગુણ ચાર ગુણ એ બધા શીખવાના કીધા પણ હું શોર્ટમાં મારી રીતે તમને કહું કે પશુ પક્ષીમાંથી બી આપણે શીખ્યા જેવું ખરું તો સૌથી પહેલી વાત કૂકડાની વાત એણે હોતેન કરી કુકડામાંથી શું શીખવું વહેલું ઉઠવાનું કુકડામાં જ શીખવું એટલે કુકડો ટાઈમ ટુ ટાઈમ ઉઠી જ જાય અને વહેલું ઉઠવું એ કુકડાનો ગુણ છે ભલે આપણે કોઈ બી સંસ્કૃતિ પ્રમાણે ચાલ્યા જતા હોય પણ જેણે સ્વાસ્થ્ય સારું રાખવું હોય એને ટાઈમે સાંજે સૂઈ જવું અને ટાઈમે ઉઠવું આ સ્વાસ્થ્ય સારું રાખવા માટેનું બહુ સારું આપણું આયુર્વેદનું સૂત્ર છે સાંજે ટાઈમે સૂઈ જાઓ સવારે ટાઈમે ઉઠો અમારા દાસભાઈ છે અમદાવાદમાં બરાબર પી શૈલેષ આંગડીયાવાળા એ બાલ નવ વાગે એટલે હોઈ જાય એન છોકરો આવ્યો તો મન મને કે અમારે વેવાય આવ્યો હોય ને તો કહી દે તમારે બે જ બેજો હું હોય જાઉં છું નવ વાગ્યા એટલે કે હોઈ જ જવાનું સવારે ટાઈમે ઉઠી જવાનું એનો ગુણ એ બહુ ટાઈમ ટુ ટાઈમ જમવાનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું હોવાનું આજે આપણે બધા એ છે ને એક આ અમુક પ્રકારની ટીવીઓ ને મોબાઈલો ને બધું આવ્યું ને અમુક પાશ્ચાત્ય અમુક અમુક રાતે બબે વાગે હોવે એટલે પણ દહ દહ વાગ્યે ઉઠે આ જીવન માટે સારું નથી જેણે સ્વાસ્થ્ય સારું રાખવું ભગવાને રાત હોવા માટે દીધી ટાઈમે હોઈ જવું અને સવારે ટાઈમે ઉઠવું કક કોકડામાંથી વહેલું ઉઠવાનું શીખવું સ્વામિનારાયણ ભગવાને વહેલામ વહેલું ઉઠવાનું એટલું કીધું કે બહુ લાંબુ ન ઉઠાય સૂર્યોદય પહેલાં ઉઠી જાવ બસ બહુ આમાં મિડલમાં આવી ગયું કહેવાય ને સૂર્યોદય થાય એ પહેલાં ઉઠી જાવ અને એમાં આમ પશુ કેવું એ આગના પાળવામાં શિયાળામાં સૂર્યોદય મોડો થાય શિયાળામાં ગોદડી વધારે તાણી કરે એટલે તમ તાર તે હોય એમ બરાબર છે અને ઉનાળામાં સૂર્યોદય વહેલો થાય ને ઉનાળામાં આમ થયું એટલી બધી કંઈ ઊંઘે ન હોય ભગવાને આમ બહુ સારી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રની આજ્ઞા કરી સૂર્યોદય પહેલાં ઉઠી જાવ કુકડામાંથી વહેલું ઉઠવું મધમાખીમાંથી શું શીખવું તો કે છે કે ઉદ્યમી બનો મધમાખી કેટલી મહેનત કરે મધ ભેગું કરવા મેં તો એકવાર એની પ્રોસેસ સાંભળેલી કે મધ કઈ રીતે બને આપણે તો લઈને ખાઈ જ જાતા હોય એ ફૂલ ઉપરથી રસ લાવે એ જે આખી પ્રોસેસ મને તને યાદ નથી એટલે મારે કંઈ કેવું નકામું પણ એ કેટલી બધી પ્રક્રિયા કરે પ્રક્રિયા થાય એમાંથી મધ થાય મહેનત કેટલી મધમાખીની ઉદ્યમી કેટલી અને જે એને પ્રાપ્ત કરવાનું છે એમાં માખી મધમાખી નહીં માખી પણ હરેરે નહીં એકવાર મેં મારા પૂજામાં ઠાકોરજી આગળ પ્રસાદ ધરાવેલો અને એક માખી પ્રસાદ ઉપર બેહે હું ઉડાડું હું ઉડાડતા ઉડાડતા ઠાક્યો પણ માખી આવવામાં ન ઠાકી પ્રાપ્ત કરવું છે એમાં મહેનતમાં માખી પાછી પાની કરે તમે ક્યારેય બી તમે કઈ ગોળ ગોળ મૂકીને માખી બેહવા આવે તમે ઉડાડજો લો વાર ઉડાડશો હો વાર એ પાછી તમારે ત્યાં આવીને બેસે મહેનત કરવામાં મહેનત કરવી કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મધમાખી કે માખી જેવા ઉદ્યમી બનાવો સ્વાસ્થ્ય સારું રાખવું કુકડામાંથી શીખીએ વહેલા ઉઠો સત્પુરુષ સદગુણ અને કેળવવા ત્રણેય વાત આ જે ચાણક્ય કીધી એના આધારે હું આ વાત કરું છું ઘડિયાળ પાસેથી એ શીખો કે સમય ચૂકશો નહીં સમય ચૂકશો નહીં હા ટાઈમ ટુ ટાઈમ સમય ચૂકે ને એટલે બધા ખોટી ઘડિયાળ છે તરત ખોટી થઈ જાય ભાઈ સમય ચૂક્યા એટલે ખોટી થઈ જાય હા અને આપણે ખોટા પડી જાય સમય ચૂકવો નહીં હા એક વાર કીધું હોય કે પાંચ તારીખે પૈસા પાછા દઈ જાય એટલે ગમે ત્યાંથી પાંચ તારીખે દયાવાના જ તે હા પછી તમે દહ તારીખે દો એટલે ઓલો દેન હવે તો ખોટો માણસ તેથી પાંચ તારીખનું કંઈ લઈ ગયો દહે દીધા સમય ચૂક્યા એટલે તમે ખોડિયાળની જેમ ખોટા પડી જાઓ કીધું હોય એટલે ટાઈમે દઈ દેવાના ઘડિયાળ પાસેથી સમય બધતા શીખવી કૂતર્યા પાસેથી શું શીખવું તો કે વફાદારી કૂતર્યા પાસેથી શીખવી આ જેનો માલિકનો કૂતરો હોય એની માટે એના પ્રાણ દઈ દે પણ કૂતરો વફાદારી છોડે નહીં વફાદારી કૂતરા પાસેથી શીખવી શિયાળ પાસેથી શું શીખવું તો કે ચતુરતા શિયાળ પાસેથી શીખવી આ શિયાળ ચતુર બહુ એ દી છેતરાય નહીં શિયાળ પાસેથી ચતુરતા શીખવી હોશિયાર બહુ એ કોઈની કથામાં નથી જવું મારે મૂળ ગુણ કહેતા જવા છે બધાની કથા હોય હોય પણ હવે આ બધું આમાં શું છે આમ બધું આવ્યા જ કરતું હોય આયા જ કરતું હોય આમાં ટાવર પકડે છે ને હરકો એટલે બધી બધી ચેનલો એમ કે મન લઈ લો મન લઈ લો મન લઈ લો આપણે ના પાડવી પડે અહીંયા બેન કરવામાં આવી છે અટાણે અટાણે આને પ્રતિબંધ મૂકો અમે એટલે હવે તમે અટાણે આમાં ખોટું આમાં ન આવતા તમે અટાણે એટલે એ બધું નહીં લેવું આપણે કોયલ પાસેથી શું શીખવું તો કે મીઠું બોલતા શીખો જે હું ગુણ કહું તમને બધાને આપણે તમે બધા અનુભવેલા હોય કોયલ પાસેથી શીખીએ મીઠું બોલવું હા અમુક અમુકને બોલવામાં આમ વિવેક જ નથી રહેતો એટલે મીઠું બોલતા તો શીખવું અમે ખાલી એમ પૂછીને કે કેમ દાદા મજામાં છો મજામાં હોય તો જ આવ્યા હોય ને એટલે આપણે કઈ એટલા માટે ન જ પૂછવું એને આપણે એમ કહીને ને કેમ બાપા મજામાં મજામાં હોય તો જ આવ્યા હોય ને આપણે કંઈ એટલા માટે નકું આપણે એને એટલે પૂછ બાપા એક સ્વાભાવિક આપણી રીતિ છે એમ કોઈ આવે કે મજામાં એટલે એને એટલે હા બાપા મજામાં છે હારા માણા હોય તો શું કે હા હા સ્વામી ભગવાનની તમારી દયાથી બહુ સારું છે કે આમ કે આપણને કેટલું સારું લાગે પણ એ તરત એમ મજામાં હોય તો જ આવ્યા હોય ને ભગવાનના દર્શન એવા નાના એ કે ટકો કરાવવા એવા હતા એટલે એમ સહજ પૂછો ભાઈ દર્શને આવ્યા હતા કઈ કામે આવ્યા હતા પણ આવી ટેવ પડી ગઈ હોય માણાની એમાં એટલે ઉત્તર બહુ વ્યવસ્થિત અને સારો તેવો છે એટલે મીઠું બોલવું પતિ પત્ની હોય તો પરસ્પર મીઠું બોલવું કાગડા પાસેથી એકતા શીખવી કાગડા પાસેથી એકતા ઘડીકમાં એક થઈ જાય કાગડા તમે જોજો ભલે આપણે જે લાગી પણ એની નાચ તરત ભેગી થઈ એક કાગડો તમે પેલા ઓલા નવા નવા જે ગામમાં આવી આવીને ત્યારે તાર આવ્યા કોઈ એક કાગડો ચોટ્યો હોય ને આખી નાચ તરત ભેગી થઈ જાય એકતા એની પાસે શીખવી ચકોરતા બી શીખવી કાગડો છે ને કોઈનો વિશ્વાસ ન કરે લગભગ કાગડો કોઈની પકડમાં ન આવે તમે આમ હેઠા સે જ વાંકા વળો ને પાથ પથ્થરો લેવાથી ઉડીને યોગ્ય હોય એને ખબર પડી જાય કે આ વાંકો વળ્યો ને આ પથ્થર લેવા જ વેળ્યો છે એની બહુ ચકોર કાગડો એટલે એની પાસે શીખ્યા જેવું એ કોઈનો એમ બને ત્યાં સુધી વિશ્વાસ ન કરે એટલે આમાંથી આ તમારે ખાસ શીખ્યા છે સીધા પાંચસો દઈ દો ગમે જીગર જાન છે ને સ્વામી બહુ સારો મારી પાસે આવે મને કે સ્વામી ફલાણા એ કામ ધંધો કરું આપણને થોડોક અનુભવ આપણે કંઈ કહેવાય નહીં એને તમારું વિચારી કરજો મેં કીધું જો આમાં શું આ દુનિયા છે એટલે આપણે જો અમારે પણ મને સ્વામી કે ભલો માણસ એ એકદમ જેન્ટલ મેન કહેવાય પછી તો આપણે શું કહેવાનું એને જેન્ટલમેન એ હોય આપણે એને કહી એની વ્યવહાર ન કરતા અને પછી જઈને માળો અહીંયા કહીએ આવે સ્વામી મને ના પડે ન તો મારે પાર્ટનર થવું હતું આપણે હાથે કરીને લેવા દેવાના બસ ચૂનો લગાડીને જાય પછી આવે સ્વામી તમે કહેતા ત્યારે આડું ધ્યાન રાખ્યું નહીં એ તો અમે કીધું જ તમને કાગડામાં જ શીખવું બહુ ગમે ત્યાં ભરોસો ન મૂકી દેવો દરિયામાંથી શીખવું દિલ વિશાળ રાખો બધી નદીઓને હમાવી લે બધા પાણીને હમાવી લે છલકાઈ નહીં દરિયા જેવું દિલ રાખો બધાને હમાવો જો આ ચાણક્ય નીતિની કથાએ મારે તમને એક એવી મારો ટાર્ગેટ છે કે આપણી કથા કે આપણું કાર્ય એમાં હિન્દુસ્તાની માત્ર હમાઈ જવા જોઈએ ભાઈ જાતિવાદ અને સંપ્રદાયવાદ આ બેથી આપણે બધાએ પર ઉઠી અને આપણે બધાએ હિન્દુસ્તાની થવાનું છે ભાઈ પોતપોતાની જાતિ હોય જ્ઞાતિ હોય એમાં રહેવું એ પ્રમાણે સદાચાર વિચાર જે રાખવા ઘડતા હોય એ રાખવા પણ અંદરો અંદર આપણે જાતિ જાતિવાળાએ ઝઘડા કરવા નહીં બધા આપણે હિન્દુસ્તાની છે પોતપોતાના સંપ્રદાયમાં પોતપોતાએ રહેવું પોતપોતાના ઈષ્ટદેવનું ભજન પોતપોતાના ધર્મગુરુનું અનુસરણ કે પોતપોતાના સંપ્રદાયની રીતિ પ્રમાણે જીવવું પણ ઇતર સંપ્રદાયનું કોઈ અપમાન કે અંદરો અંદર સંપ્રદાય સંપ્રદાય બાંધવું નહીં એકબીજા એ થાય એટલું મદદરૂપ થવું એટલે મારું કેવું એ છે મારી કથાનો ટાર્ગેટ બી એ છે કે આપણે જાતિવાદ અને સંપ્રદાયવાદથી પર ઉઠી એક હિન્દુસ્તાની બનશું તો જ આપણે હિન્દુસ્તાનને અજર અમર રાખી શકીશું